नमस्ते बाळ मित्रों, आज आप धोरण एक में विविध आकारों जगहों विषे शीखीशू। मित्रों, हूँ छू प्रकाश पटेल और मारी चेनल छे प्रकाश पटेल एज्युकेशन, तो जरूर थी सब्सक्राइब करो। चलो मित्रों, जुए आग। पहला छे नानू अने मोटू। मित्रों, अहीं आपणे बे प्राणीओना चित्र ज देखाई रह्या छे, एक छे घेंडो अने बीजू छे कूतरो। तो आमां क्यूँ चित्र मोटू कहेवाय छे? सरस। तो आ घेंडो मोटो छे आकारमां, वेरी गुड, अने कूतरो नानो छे। चलो बीजू, हवे नाना पर निशानी करवानी छे। तो आ बे पांदड़ाओना चित्र देखाय छे, एमां क्यूँ पांदड़ू नानू? खूब सरस, तो आ पांदड़ू नानू छे। बाजूमां पण एक खिसकोली ने गायनू चित्र छे, तो कोण नानू कहेवाशे? सरस, खिसकोली नानी छे। चलो, अहींया पण नाना पैड़ा पर खराणी निशानी करवानी छे। तो आ बंने बाळको टायर चलावे छे, तो क्यूँ पैड़ू नानू छे? खूब सरस, तो आ पैड़ू नानू छे। त्यारबाद सौथी मोटू अने सौथी नानू। तो अहींया त्रण वृक्षोना चित्रो आपेला छे, तो क्यूँ वृक्ष मोटू सौथी अने क्यूँ वृक्ष नानू आपणे जोईशुं। तो सौथी नाना झाड़ पासे खराणी निशानी करवानी छे। तो त्रणमांथी क्यूँ सौथी नानू हशे? खूब सरस मित्रो, आ वृक्ष नानू छे। चलो, सौथी मोटा प्राणी पर खराणी निशानी करवानी छे। तो ए त्रण प्राणीओ आपेला छे, एमां क्यूँ सौथी मोटू? कूतरो, बिलाड़ी के हाथी? तो हाथी मोटो। खूब सरस मित्रो, हवे सौथी नाना फळ पासे खराणी निशानी करवानी छे। तो आ केरी, बोर अने तड़बूच आपेलू छे, एमां क्यूँ फळ सौथी नानू? तो बोर नानું છે। સૌથી મોટા પરપોટા ઉપર ખરું કરો, તો આ બાળક પરપોટા ફૂલાવી રહ્યો છે, એમાં સૌથી મોટો પરપોટો કયો? તો એ આ સૌથી મોટો પરપોટો છે મિત્રો। હવે આપણે જોઈશું ઉપર નીચે, અહીંયા બાળકો રમી રહ્યા છે, તો કોણ ઉપર છે અને કોણ નીચે છે? તો એ લપસણી પર આ બાળક ઉપર છે, તો આ બાળક નીચે છે, આ પણ નીચે છે, એ આ ચકલી ઉપર છે, તો અહીંયા આ બિલાડી નીચે છે। સૌથી ઉપરના ગળા પર ખરાની નિશાની કરવાની છે। તો અહીંયા સૌથી ઉપર કયો ગળો છે? એ આ રહ્યો, તો સૌથી નાનો રહ્યો એ સૌથી ઉપર છે ગળો, અને સૌથી નીચેના પગથિયા ખરાની નિશાની કરવાની છે। તો સૌથી નીચેના પગથિયું અને નજીકના પ્રાણી પાસે, સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે ખરાની નિશાની કરવાની છે, તો એ આ પ્રાણી। હવે નજીક અને દૂર, તો નજીક અને દૂરમાં ઘરની નજીકના પક્ષી પાસે ખરું કરવાનું છે। તો ઘરની નજીક કયું પક્ષી હશે મિત્રો? તો આ પક્ષી છે, આ પક્ષી દૂર છે। હવે ઝાડથી દૂરની બિલાડી પાસે ખરું કરવાનું છે। તો અહીંયા ત્રણ બિલાડીઓ, બે બિલાડીઓ છે અને એક ઉંદર છે, તો કઈ બિલાડી ઝાડથી દૂર છે? તો આ બિલાડી ઝાડથી દૂર છે, સૌથી દૂર, સૌથી નજીક, સૌથી દૂર। તો ઝુલાડથી સૌથી દૂર છે આ બાળકી, અને આ સૌથી નજીક છે। ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ખરું કરવાનું છે, તો કયું આ ચાર ગલુડિયામાં કયું ગલુડિયું સૌથી દૂર હશે? ખૂબ સરસ મિત્રો, આ ગલુડિયું સૌથી દૂર છે, પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરું કરવાનું છે। તો પક્ષીથી સૌથી નજીકનું ઝાડ મિત્રો આ છે, આ બે દૂર છે। હવે ઉપર અને નીચે, તો ઉપર કોણ કોણ છે? તો પંખો ટેબલથી ઉપર છે, બિલાડી ટેબલની ઉપર છે। હવે નીચે કોણ છે? તો તે પંખાના નીચે વિદ્યાર્થીઓ છે,
टेबल नीचे विद्यार्थी बैठो छे, टेबल नीचे उंदर छे, टेबल नीचे स्कूल बैग छे, वाटर जग छे, तो आ टेबल नी नीचे छे। હવે કોણ નજીક અને કોણ દૂર એ આ ચિત્રમાં આપણે જોઈશું। તો બળદગાડું એ કૂવાથી દૂર છે, ઘર કૂવાથી દૂર છે, બાળકો કૂવાથી નજીક છે, સ્ત્રીઓ કૂવાથી નજીક છે, પાણી ભરીને જતી આ સ્ત્રી કૂવાથી દૂર છે, કોણ ઉપર છે તો પક્ષી ઝાડની ઉપર છે, નીચે કોણ છે તો નીચે પાણી ભરનારી પનિયારીઓ છે। આપણી આસપાસના વિવિધ આકારો મિત્રો ચોરસ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ જેવા વિવિધ આકારો રહેલા હોય છે। તો આજે આપણે આ દડો રહ્યો એ કેવો આકારનો કહેવાશે, સરસ ગોળ છે મિત્રો। જે ફર ચારે બાજુ ગોળ હોય એને વર્તુળ નહીં કે આપણે ગોળ કહીશું, વર્તુળ એ એક ચોક્કસ આકાર છે। આ પેટી ચોરસ છે, આ પણ ચોરસ છે, આ પણ ચોરસ છે, આ ગોળ છે, આ બધા આકારો કેવા છે ગોળ। તો આ આકાર વિશે આપણે જાણ્યું, હવે વર્ગીકરણ કરીશું આપણે। તો એમાં જે ગોળ આકારનું હોય તો તે કયા કયા છે, તો આ એક, આ દડો બે, ત્રણ અને આ ચાર, તો આ કેવા છે ગોળ આકારના। હવે ચોરસ આકારનું કેવું છે, કોણ કોણ, તો એક એક જ આકાર છે ચોરસનો। લંબગોળ કયું કયું છે, એક બે ત્રણ। હવે ત્રિકોણ શંકુ આકારનું કયું કયું છે, શંકુ આકારનું એક બે। તો મિત્રો આ વિવિધ આકારો છે તેનું આપણે વર્ગીકરણ કર્યું। ખૂબ ખૂબ આભાર મિત્રો, વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને આગળ વધુ વિડીયો મેળવવા માટે લાલ આઇકન પર ક્લિક કરજો અને ઘંટડી પર પણ ક્લિક કરજો, જેથી તમને નિયમિત મારા વિડીયો મળતા રહે। ખૂબ ખૂબ આભાર મિત્રો।